નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 13 પહાડી રહેઠાણ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો જોઈએ તેમાં પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરી લખો. નંબર 1. ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે? તો જવાબ આવશે ડી, મરાઠી. નંબર 2. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો બી, હિમાચલ પ્રદેશ. નંબર 3. ચાંગયાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તો જવાબ સી, 5000. નંબર 4. નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? તો જવાબ આવશે ડી, ચાગવા. નંબર 5. નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? તો જવાબ આવશે એ, પશ્મીના. નંબર 6. નામ્ય ગ્યાલના તંબુના ઘર ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ આવશે સી, રેબો. નંબર 7. ઉનાળામાં ઊંચી જગ્યાએ ક્યાં લોકો ઘેટા ચરાવવા જાય છે? ડી, ચાગવા. પ્રશ્ન નંબર 2. તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. તો જવાબ જોઈએ, કપડાં, દવા, બેટરી, પાથરણા, ચાદર, સૂકો નાસ્તો, સાબુ, કોપરેલ, કાસ્કો વગેરે વસ્તુઓ સાથે લેશું. પ્રશ્ન નંબર 3. નીચેના જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે. તે મકાન બનાવવા માટે વાપરવામાં આવેલી સામગ્રીના નામ તેની ફરતેના ચોરસમાં લખો. તો અહીં જે ઘર આપેલું છે તેમાં જોશે ઘાસ, છાણ, લાકડા અને માટી. ત્યાર પછી બાજુમાં જે ઘર આપેલું છે તેમાં જોશે રેતી, લોખંડ, સિમેન્ટ અને ઈટ. પ્રશ્ન 4. ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચે લખો. તો જોઈએ, નંબર 1માં આપેલું છે અમદાવાદ, તો તેનું છે 31°C. ત્યાર પછી વડોદરા, તો 31°C. સુરત, તો 31°C. ભાવનગર, તો 12°C. રાજકોટ, તો 14°C. અને મહેસાણા, તો 12°C. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા 1-1 રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો. ત્યારબાદ ચારેય રાજ્યોની માંગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો, જે તમે અહીં જોઈ શકો છો કે ક્રમમાં આપેલું. નંબર 1. રાજ્યનું નામ અને ઘર બનાવવા માટેની સ્થાનિક સામગ્રી. જમ્મુ કાશ્મીર, તો લાકડા, તંબુ, ઘાસનું છાપરું. ગુજરાત, ઈંટ, રેતી, લોખંડ, પથ્થર, માટી, છાણ, લાકડું, પતરા. તમિલનાડુ, તો ઈંટ, માટી, પથ્થર, સિમેન્ટ, લાકડા અને વાંસ. ત્યાર પછી અરુણાચલ પ્રદેશ, તો લાકડા અને વાંસ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, તો ઘરના વડીલો પાસેથી જાણો કે તમે રહો છો તે ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડી હતી અને શું શું કરવું પડ્યું હતું તે માહિતી પૂછીને લખો. તો જોઈએ જવાબ. અમે જે ઘરમાં રહીએ છીએ તે બનાવવા માટે રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ઈંટ અને લાકડાની જરૂર પડી હતી. ઘર બનાવવા માટે જમીનમાં ઊંડા ખાડા ખોદીને પાયા બનાવવામાં આવ્યા. ત્યારબાદ કડિયા દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવ્યું. મકાન બંધાઈ ગયા બાદ તેમાં લાકડાનું ફર્નિચર, વાયરિંગ કામ અને પ્લમ્બિંગનું કામ કરવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. કૌંસમાંથી શબ્દો પસંદ કરી ચિત્રોમાં આપેલા ઘર ક્યાં નામે ઓળખવામાં આવે છે તે લખો. કૌંસમાં આપેલું છે ઝૂંપડું, ઈગ્લુ, તંબુ, ભૂગો, મકાન. તો જે ચિત્રોમાં ઘર આપેલા છે જે જે નામે ઓળખાતા હોય તેની સામે તેનું નામ લખેલું છે, જેમ કે તંબુ, મકાન, ઈગ્લુ, ઝૂંપડું અને ભૂગો. તો ધોરણ 5ના પર્યાવરણ વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.